વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આંકડાશાસ્ત્ર ભાગ બે, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ બે માં પ્રામાણ્ય વિતરણ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે પ્રથમ રીત ભણવા જઈ રહ્યા છીએ. પ્રમાણિત પ્રામાણ્ય વક્રના કોષ્ટક પરથી સંભાવના એટલે કે ક્ષેત્રફળ મેળવવા માટેની પદ્ધતિ. ક્ષેત્રફળ એટલે સંભાવના, એના માટે આપણે કોષ્ટકમાં કિંમત જોવી પડશે. ચાલો તો સૌ પ્રથમ આપણો સમ જે છે, એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 50 અને વિચરણ 9 છે. દાખલો શરૂ કરીએ. પહેલા બે ત્રણ વસ્તુ જોઈ લઈએ કે પ્રમાણિત પ્રામાણ્ય ચલ જે છે તેને ઝેડ વડે ઓળખવામાં આવે છે અને ઝેડનું સૂત્ર છે એક્સ માઇનસ મ્યુના છેદમાં સિગ્મા, જ્યાં મ્યુની કિંમત થાય મધ્યક. ચલ એક્સ એટલે પ્રામાણ્ય ચલ થશે, ઝેડ એટલે પ્રમાણિત પ્રામાણ્ય ચલ, સિગ્મા એટલે પ્રમાણિત વિચલન થાય, અને જો સિગ્મા સ્ક્વેર આપ્યું હોય તો તેને વિચરણ પણ આપણે કહી શકીએ. બરાબર છે. પ્રશ્ન તમને કોઈ પણ ત્રણ રીતે પૂછી શકે, એના માટે આપણી પાસે ત્રણ રીત છે. એક તો એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ વધુ, થી વધુ કીધું હોય તો આ નિશાની મૂકવાની, થી ઓછું કીધું હોય તો એક્સ લેસ દેન ઇક્વલ ટુ આવશે, અને જો બે કિંમતો આપેલી હોય તો આપણે એક્સ ને બરાબર વચ્ચે મૂકવાનો, એટલે કે એક્સ લેસ દેન ઇક્વલ ટુ બંને સાઈડ મૂકી જે કિંમતો આવતી હોય તે લેવાની. અને ઝેડ કોષ્ટકની કિંમત જે આપણે જોઈશું તે હંમેશા ઝીરોથી શરૂ થશે, ઝીરોથી શરૂ થાય. બરાબર છે. તો આટલા મુદ્દા આપણે ધ્યાનમાં લઈએ. ચાલો હવે આપણે આપણો પ્રશ્ન જોઈએ. તો એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 50 છે. મધ્યક એટલે શું થાય? તો કે મ્યુ મ્યુ બરાબર આપણને આપેલું છે 50, અને વિચરણ તો અહીંયા વિચરણ એટલે શું થાય? સિગ્મા સ્ક્વેર. સિગ્મા સ્ક્વેર આપણને આપેલો છે 9, તેથી સિગ્મા બરાબર કેટલા થશે? સિગ્મા બરાબર થશે 3. તો પહેલો પ્રશ્ન છે, પ્રામાણ્ય ચલ એક્સ ની કિંમત 50 અને 53 ની વચ્ચે હોવાની સંભાવના, અને બીજો પ્રશ્ન છે, પ્રામાણ્ય ચલ એક્સ ની કિંમત 47 અને 53 વચ્ચે હોવાની સંભાવના શોધો. ચાલો તો આપણે પ્રથમ પ્રશ્ન આપણો સોલ્વ કરીએ. તો પ્રશ્ન આ રીતે લખેલો છે, પ્રામાણ્ય ચલ એક્સ, તો હું ખાલી ચલ એક્સ એમ લખું છું, ચલ એક્સ ની કિંમત, ચલ એક્સ ની કિંમત 50 અને 53 વચ્ચે હોય. બરાબર છે. આની સંભાવના આપણે મેળવી છે. તો સૌ પ્રથમ આપણે નક્કી કરી લઈએ કે આ જે ચલ એક્સ ની સંભાવના આપેલી છે એને આપણે પ્રોબેબિલિટીના ફોર્મમાં કઈ રીતે ડિસ્પ્લે કરવી. તો અહીંયા આપણને બે કિંમત આપેલી હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરશું. તો ચલ એક્સ ની કિંમત 50 અને 53 ની વચ્ચે હોય એના માટે આપણે સિમ્બોલથી આ રીતે લખશું કે પી ઓફ 50 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 53 થશે. ત્યારબાદ ઇમિડિયેટલી આપણે એક્સ ને ઝેડમાં ફેરવી લખવાનું. તો ઝેડમાં ફેરવવા માટેનું સૂત્ર છે એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે 50 માટે ઝેડનું સૂત્ર એપ્લાય કરીએ. તો એક્સ એટલે 50 માઇનસ મ્યુ, મ્યુ બરાબર મધ્યક આપણને આપેલો છે એ પણ 50 છે, છેદમાં સિગ્મા, સિગ્મા એટલે 3 આપેલું છે. લેસ દેન ઇક્વલ ટુ એક્સ માટે લખીએ તો એક્સ માઇનસ મ્યુના છેદમાં સિગ્મા, અને હવે આપણે લખવાનું થશે 53 માટે. તો 53 માઇનસ 50 છેદમાં સિગ્મા એટલે 3. ઓકે, સાદરૂપ આપીએ તો પી ઓફ 50 માઇનસ 50 એટલે 0, લેસ દેન ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુના છેદમાં સિગ્મા થઈ જશે ઝેડ, લેસ દેન ઇક્વલ ટુ 53 માઇનસ 50 એટલે 3, 3 ભાગ્યા 3 એટલે 1. અને મિત્રો યાદ રાખવાનું કે જ્યારે સૌ પ્રથમ આપણને ઝેડ મળે, ઝેડની કિંમત મળે, એટલે સૌ પ્રથમ આપણે આકૃતિ, પ્રામાણ્ય વક્રની આકૃતિ બનાવવી જોઈશે. ચાલો આપણે હવે પ્રામાણ્ય વક્રની આકૃતિ બનાવીએ. અહીંયા આપણી પાસે પ્રામાણ્ય વક્રની આકૃતિ તૈયાર છે, જેના સેન્ટરમાં ઝેડ બરાબર 0 અને એક્સના સ્વરૂપમાં લખ્યો તો એ મધ્યક કહેવાશે. બંને બાજુ ઇન્ફાઇનાઇટ સુધી અનંત લક્ષી છે. ચાલો તો ઝેડ બરાબર 1 આપણે મૂકવાનું છે. 1 કહેવાશે પહેલા જોવાનું, પ્લસ છે તો જમણી બાજુ કોઈ પણ જગ્યાએ મૂકી શકાય, માઇનસ હોય તો ડાબી બાજુએ, અને 1 કિંમત તો 0 ઓલરેડી અહીંયા પ્લોટ કરેલી છે. તો હું અહીંયા મૂકીશ ઝેડ બરાબર 1. ચલો તો આ ઝેડ બરાબર 1 આપણે 0 અને 1 ની વચ્ચેનો ભાગ એટલે આ ભાગ મેળવવાનો છે.
બરાબર છે. અને હમણાં આપણે એક વાત કરી હતી કે ભાઈ કોષ્ટકની કિંમત જે છે એ હંમેશા ક્યાંથી શરૂ થાય, તો કે ઝીરો થી થાય. તો એનો મતલબ એમ કે આપણે માત્ર કોષ્ટકની કિંમત જોઈને મૂકી દેવાની છે જે આપણો જવાબ થશે. ચલો તો આપણે કોષ્ટક જોઈએ. તો અહીંયા આપણી પાસે કોષ્ટક છે જેમાં એક માટે કિંમત જોવાની છે. તો તમે કોષ્ટક જોઈ શકો છો, આ ઝેડ ની અલગ અલગ કિંમતો અહીંયા આપણને આપેલી છે. બરાબર છે. હવે એક માટે કિંમત જોવી છે એટલે પહેલા આપણે એક ગોતવાનો કે ઝેડ માં એક ક્યાં આવે છે. તો એક એક ની સામે કિંમત કેટલી છે? 0.34 તેર. તો આપણે આપણી કિંમત થશે 0.34 તેર. એનો મતલબ એવો, ઝીરો અને એક વચ્ચેનું ક્ષેત્રફળ છે તે 0.34 તેર છે. ચાલો તો ઝીરો અને એક વચ્ચેનું ક્ષેત્રફળ આપણને કોષ્ટક પ્રમાણે મળ્યું 0.34 તેર. તો અહીંયા લખશું આપણે 0.34 તેર અને જે આપણો જવાબ થશે. ઓકે ચાલો હવે પ્રશ્ન નંબર બે આપણને આપેલો છે કે ચલ એક્સ ની કિંમત 47 અને 53 વચ્ચે હોવાની સંભાવના. પ્રશ્ન નંબર બે લખીએ, ચલ એક્સ ની કિંમત 47 અને 53 વચ્ચે હોય, 53 વચ્ચે હોય. ચાલો હવે આ સ્ટેટમેન્ટ માટે આપણે સંભાવના મેળવીએ 47 અને 53 વચ્ચે હોય. તો સૌ પ્રથમ તો આપણે એને સંભાવનાના સ્વરૂપમાં કઈ રીતે લખવાનું? તો બે કિંમત છે તો ઓબ્વિયસલી આપણે સ્ટાર્ટ આ રીતે કરશું. વચ્ચે એક્સ મૂકી દેશું, આ બાજુ લેસ દેન ઇક્વલ ટુ, અહીંયા પણ લેસ દેન ઇક્વલ ટુ. બરાબર. તો નાની કિંમત આપણે પહેલા લખવી પડે. તો નાની કિંમત આપણે પહેલા લખશું 47. એટલે 47 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 53. બરાબર છે. હવે બંને કિંમતને આપણે ઝેડમાં ફેરવી નાખીએ. તો પી ઓફ 47 માઇનસ ન્યુ એટલે 50 આપેલા છે અને સિગ્મા એટલે 3 આપેલું છે. લેસ દેન ઇક્વલ ટુ એક્સ માટે એક્સ માઇનસ ન્યુના છેદમાં સિગ્મા. લેસ દેન ઇક્વલ ટુ 53 માટે તો કે 53 માઇનસ 50 છેદમાં 3. ઓકે ચલો સાદરૂપ આપીએ તો આપણને મળશે પી ઓફ 47 માઇનસ 50 એટલે -1 -3/3 એટલે -1 લેસ દેન ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા એટલે ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 53 માઇનસ 50 એટલે 3/3 એટલે 1. બરાબર છે. તો મ્યુ બરાબર 50 છે. ઓકે તો આપણને અહીંયા ઝેડ મળી ગયું. જ્યારે પણ સૌ પ્રથમ ઝેડ મળે એટલે આપણે આકૃતિ બનાવી દેવાની પ્રામાણ્ય વક્રની. તો આ રહ્યો આપણો પ્રામાણ્ય વક્ર. ઓકે ચાલો તો પ્રામાણ્ય વક્રમાં જોવાનું, બે કિંમતો આપેલી છે. એક જે છે એ ઝેડ ની ડાબી બાજુ -1 છે એટલે ડાબી બાજુ મૂકશું, એક જમણી બાજુ +1 મૂકશું. તો અહીંયા આપણે આ મૂકીએ છીએ ઝેડ ઇક્વલ ટુ 1. ચાલો તો આ ઝેડ ઇક્વલ ટુ -1 સોરી, અને એક સાઈડ આપણે મૂકશું ઝેડ ઇક્વલ ટુ 1. બરાબર છે. આ કિંમત થશે ઝેડ બરાબર 1. ચલો બંને વચ્ચેનું ક્ષેત્રફળ, તો આપણે આ ક્ષેત્રફળ થશે -1 થી 0 સુધીનું. બંને આપણે કલર એટલા માટે અલગ રાખીએ છીએ કે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો બરાબર બંને ભાગને. એટલા માટે ચાલો બીજું ક્ષેત્રફળ આપણું આ છે. તો બીજું ક્ષેત્રફળ આપણું જે છે એ છે 0 થી 1 સુધી. ઓકે જ્યારે પણ વચ્ચે 0 આવે ત્યારે આપણે હોલ્ટ કરવાનો, હોલ્ડ કરવાનો એટલે ઊભું રહેવાનું. ચાલો પહેલા આપણે રેડ આપણે પાર્ટ જે છે એ માપીએ. તો એટલું ડિસ્ટન્સ આપણે કવર કરવાનું છે -1 થી 1 સુધીનું. એમાં 0 આવે એટલે આપણે સ્ટોપ કરી દેવાનું, ઊભું રહી જવાનું. ચાલો તો પહેલા રેડ પાર્ટ, લાલ કલરનો ભાગ છે, એને આપણે માપવો હોય તો કઈ રીતે મપાય? તો કે ઝેડ ની કિંમત કોની વચ્ચે છે? -1 થી 0 વચ્ચે. એટલે લખાય કઈ રીતે? -1 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 0. આ રેડ પાર્ટ કવર થઈ ગયો. પ્લસ હવે ઓરેન્જ પાર્ટ આપણે કવર કરવો હોય તો ક્યાંથી શરૂ થાય છે? 0 થી 1 સુધીનો છે. તો એને કઈ રીતે લખશું? 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1. અને આવૃત્તિ વિતરણની સંમિતતાને કારણે અહીંયા માઇનસ લખી શકાય નહીં. બીજું કે જો તમારે કોષ્ટકમાં કિંમત જોવી હોય તો પહેલા 0 હોવું જરૂરી છે, કારણ કે ઝેડની કિંમત છે એ હંમેશા શરૂ ક્યાંથી થાય છે? 0 થી. બરોબર, 0 થી Z1 વચ્ચે હોય હંમેશા. Z1 એટલે આ કોઈ પણ કિંમત. ચાલો તો માઇનસ ને પ્લસ કરવા માટે પોઝિશન ફ્લિપ કરી દઈએ. 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1 પ્લસ અહીંયા તો જે છે તે P ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1. તો
ઝીરો અને એક વચ્ચેનું ક્ષેત્રફળ આપણે ઉપર પણ જોયેલું છે, જે આવતું હતું 34 13, બરાબર છે? તો અહીંયા પણ આપણે 34 13 વત્તા 34 13 કરીએ, 34 13 વત્તા 34 13 બરાબર 0.68, 26 થશે. ઓકે, તો આ થઈ આપણી સંભાવના, જેમાં એક્સ ની કિંમત 47 થી 53 ની વચ્ચે હશે. હવે દાખલા નંબર 2, ડી વિભાગ નો 5મો દાખલો 135 માં પેજ ઉપર. જો ચલ એક્સ નો મધ્યક 100 હોય, એટલે મ્યુ બરાબર 100 અને 15 પ્રમાણિત વિચલન વાળા પ્રામાણ્ય ચલ હોય, તો વિતરણના કેટલા ટકા અવલોકનોની કિંમત 85 થી વધુ હશે અને કેટલા ટકા અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે? ચાલો, તો અહીંયા એક્સ ની એક જ કિંમત આપેલ છે. બીજું, જવાબમાં સંભાવનાના બદલે આપણને ટકાવારી પૂછેલી છે. તો સમ નંબર 1 આપણે સ્ટાર્ટ કરીએ કે વિતરણના કેટલા ટકા અવલોકનોની કિંમત. તો સૌ પ્રથમ આપણે મ્યુ અને સિગ્મા લખી નાખીએ. તો મ્યુ બરાબર આપણને આપેલું છે 100, જ્યારે પ્રમાણિત વિચલન એટલે સિગ્મા બરાબર આપણને આપેલું છે 15. ઓકે, ક્વેશ્ચન નંબર 1 આપણે લઈ આવ્યા. નંબર 1 આ રીતે છે, કેટલા ટકા અવલોકનોની કિંમત 85 થી વધુ હશે? તો સંભાવનાના સ્વરૂપમાં લખીએ તો પી ઓફ એક્સ અને 85 આ રીતે લખી નાખવાનું, જ્યારે એક કિંમત આપી હોય ત્યારે. અહીંયા વધુ કીધું છે એટલા માટે આપણે અહીંયા ગ્રેટર ધેનની નિશાની મૂકશું, જો ઓછું હોય તો આપણે લેસ ધેનની નિશાની મૂકવાની, બરાબર છે? સેડમાં ફેરવવાનું, તો પી ઓફ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા, અને 85 માટે આપણે ગણતરી કરીએ તો 85 માઇનસ 100 સિગ્મા સિગ્મા એટલે 15 બરાબર પી ઓફ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા એટલે ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 85 માઇનસ 100 એટલે માઇનસ 1 માઇનસ 1 વત્તા સોરી ભાગ્યા 15 સોરી માઇનસ 15 ભાગ્યા 15 એટલે માઇનસ 1 થશે. હવે જ્યારે ઝેડ મળી જાય એટલે આપણે આપણી આકૃતિ બનાવવાની પ્રામાણ્ય વક્રની, તો આ આપણી આકૃતિ છે. તેમાં સૌ પ્રથમ આપણે ઝેડ ની કિંમત મૂકીએ, તો ચાલો ઝેડ ઇક્વલ ટુ માઇનસ 1 એટલે ડાબી બાજુ આપણે મૂકશું અહીંયા ઝેડ ઇક્વલ ટુ માઇનસ 1. હવે અહીંયા મેં અગાઉ પણ તમને કીધું કે 0 થી આપણે બે પાર્ટ પાડી દેવાના, 0 પર હોલ્ડ કરવાનો. તો અહીંથી લઈને અહીંયા સુધીનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે, એટલે માઇનસ 1 થી વધુ, વધુ ગ્રેટર દેન એટલે વધુ, વધુ એટલે જમણી બાજુ. એ રીતે ખ્યાલ ન આવે તો આ નિશાની જોવાની કઈ સાઈડ જાય છે, કે રાઈટ સાઈડ જાય છે. તો રાઈટ સાઈડ આપણે હાઈલાઈટ કરવાનો પાર્ટ. તો માઇનસ 1 થી જમણી બાજુ એટલે ક્યાં સુધી? તો કે ઇન્ફિનિટી સુધી આપણે પહોંચી જવાનું. આ ઇન્ફિનિટી સુધી પહોંચી ગયા, અને અહીંયા બે પાર્ટ પડે છે આપણી પાસે. તો બે પાર્ટ ક્યાં પાર્ટ પડે છે? તો કે એક પાર્ટ જે છે એ છે માઇનસ 1 થી 0 સુધીનો પાર્ટ, એટલે એટલો ભાગ, બરાબર છે? અને સેકન્ડ પાર્ટ આપણે જો જોઈએ, બીજો ભાગ આપણે જોઈએ, તો એ છે 0 થી ઇન્ફિનિટી સુધીનો ભાગ. એટલે અહીંથી શરૂ કરીને આપણે ઇન્ફિનિટી સુધી પહોંચવાનું છે, એટલે કે અહીંયા સુધી પહોંચવાનું છે, બરાબર છે? હાઈલાઈટર છે એટલે થોડું આગળ પાછળ અથવા તો બહાર નીકળે, પણ સમજી લેજો કે આ રીતે આપણે બે ભાગમાં વહેંચવાનું છે. ઓકે, ચાલો, તો હવે આપણે ફર્સ્ટ પાર્ટ લખીએ. તો ફર્સ્ટ પાર્ટ શું છે? કે ફર્સ્ટ પાર્ટ આપણો છે માઇનસ 1 થી 0 સુધીનો આ યલો પાર્ટ, એટલે પી ઓફ માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0. 0 આવે એટલે હંમેશા બે ભાગ પાડી દેવાના, પ્લસ હવે બીજો ભાગ શરૂ થાય છે 0 થી ઇન્ફિનિટી સુધી. પી ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇન્ફિનિટી, જ્યારે પણ ઇન્ફિનિટી આવે ત્યારે ઇક્વલ ટુ મૂકવાનું થતું નથી. તો આગળના પ્રશ્નની જેમ અહીંયા સંમિતતાને કારણે આપણે માઇનસને પ્લસ 1 પણ લખી શકીએ, અને 0 આગળ લેવો જરૂરી છે આપણે જો કોષ્ટકમાં કિંમત જોવી હોય. તો 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1, માઇનસ 1 થી 0 ગણો કે 0 થી 1 ગણો, બંને ભાગનું ક્ષેત્રફળ સરખું જ થાય, વત્તા 0 થી ઇન્ફિનિટી સુધીનો ભાગ જે છે એ દર્શાવે છે 0.5. ચાલો, તો આપણે 1નું ક્ષેત્રફળ જોવું છે. તો હમણાં આપણે જોયું તો એ જ રીતે 1નું ક્ષેત્રફળ થશે 0.34 13, બરાબર છે? 1નું ક્ષેત્રફળ થશે 0.34 13, તો ખાસ આ યાદ રાખી લેવાનું. ચાલો, તો 0.34 13 વત્તા
0.5, આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 0.84 પીએચ. પણ પ્રશ્નમાં આપણને કીધેલું છે કે કેટલા ટકા અવલોકનોની કિંમત 85 થી વધુ છે, એટલે ટકાવારીમાં જવાબ માંગ્યો છે. એટલે ગુણ્યા 100 કરી દઈએ તો 84.13% અવલોકનો થશે. જે આપણે જવાબ લખો હોય તો લખી શકીએ આમ વિતરણના 84.13% અવલોકનો અવલોકનો 85 થી વધુ હશે, 85 થી વધુ હશે. ઓકે, હશે, સોરી હશે. ચાલો હવે આપણે ભાગ નંબર બે લઈએ, પાર્ટ નંબર ટુ મીન્સ ક્વેશ્ચન નંબર ટુ. આપણો ભાગ નંબર બે મીન્સ પાર્ટ ક્વેશ્ચન નંબર ટુ. ક્વેશ્ચન નંબર ટુ આપણને આપેલું છે વિતરણના કેટલા ટકા અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે અને કઈ રીતે લખવાનું, તો કે પી ઓફ એક્સ અને 130. હવે જોવાનું ઓછું છે કે વધુ, તો કે ઓછું છે માટે આપણે લેસ ધેન ની સાઇન મૂકવાની. હવે ફર્સ્ટ આપણું જે ફર્સ્ટ સ્ટેપ છે એક્સ ને ઝેડ માં ફેરવવાનું, તો એક્સ માટે ઝેડ નું સૂત્ર છે એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ 130 માઇનસ મ્યુ. મ્યુ બરાબર આપણને આપેલા છે 100 અને સિગ્મા 15, એટલે માઇનસ 100 ભાગ્યા 15. ઓકે ચાલો હવે સાદરૂપ આપીએ તો પી ઓફ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા એટલે ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 130 માઇનસ 100 એટલે 30 વચ્ચે 30 ભાગ્યા 15 એટલે 2. ચાલો ઝેડ મળી જાય એટલે આપણે આકૃતિ મૂકી દઈએ તો આ આપણો પ્રામાણ્ય વક્ર છે. પ્રામાણ્ય વક્રમાં સૌપ્રથમ આપણે જોવાનું કે ઝેડ ની કિંમત કેવી છે, તો કે ઝેડ ની કિંમત આપણને આપેલી છે 2, જે આપેલી છે પ્લસ, એટલે હું અહીંયા મૂકું છું ઝેડ ઇક્વલ ટુ 2. આ થશે ઝેડ ઇક્વલ ટુ 2. હવે 2 થી નાના થી નાના અને આ નિશાની જોવાની કઈ સાઈડ જાય છે, તો કે ડાબી બાજુ જાય છે. એટલે ઝેડ ઇક્વલ ટુ 2 થી ડાબી બાજુનો તમામ ભાગ આપણે કવર કરી લેવાનો, એટલે આ બધો પાર્ટ જે છે એ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 2 દર્શાવે છે, બરાબર છે. ઘણા 0 સુધી લઈ જાય, 0 થી સ્ટોપ કરી દે, બટ એવું નહીં. માઇનસ 2 થી ડાબી બાજુનો તમામ ભાગ, ઇન્ફિનિટી સુધીનો આપણે તમામ ભાગ લઈ લેવાનો છે. અગાઉ આપણે વાત કરી હતી એમ વચ્ચે 0 આવે છે, તો જ્યારે પણ 0 આવે ત્યારે આપણે બે ભાગ કરી દેવાના. બે ભાગમાં પહેલો ભાગ થશે, બે ભાગમાં આપણે પહેલો ભાગ લઈ લઈએ આપણે 0 થી માઇનસ ઇન્ફિનિટી અથવા તો માઇનસ ઇન્ફિનિટી થી 0, એટલે આપણો ફર્સ્ટ પાર્ટ થશે, બરાબર છે. હવે સેકન્ડ પાર્ટ જે છે એ થશે આપણો 0 થી. આ હાઇલાઇટ તમારે નથી આ રીતે કરવાનું, આ તો માત્ર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો એટલા માટે આપણે હાઇલાઇટ કરીએ છીએ, બરાબર છે. આપણે આ ખાલી હાઇલાઇટ લાઇનિંગ કરીને જ દર્શાવવાનું છે, બીજી કોઈ રીતે દર્શાવવાનું થતું નથી. ચાલો તો બે પાર્ટ આપણે અહીંયા પડી ગયા. એક પહેલો પાર્ટ છે ગ્રીન પાર્ટ, બીજો પાર્ટ છે યલો પાર્ટ. ચાલો તો ગ્રીન પાર્ટ કેટલું કવર કરે છે, તો કે માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી. તો એને કઈ રીતે લખશું આપણે, યુ ઓફ માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 વત્તા, વચ્ચે 0 આવે એટલે હંમેશા પ્લસ મૂકવાનું 0 થી શરૂ કરીને 2 સુધી. તો કઈ રીતે લખશું, 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 2. તો ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધીનો ભાગ આપણને ખ્યાલ છે એ 0.5 દર્શાવે છે. તો 0.5 વત્તા, હવે 0 થી 2 સુધીનું ક્ષેત્રફળ, એટલે એના માટે આપણે કોષ્ટક જોવું પડશે. તો કોષ્ટકમાં આપણે કિંમત જોઈએ કે 2 ની કિંમત કેટલી આવે છે, તો 2 અહીંયા છે અને 2 ની કિંમત છે 47.72. ઓકે ચાલો, તો 0 થી 2 સુધીનું ક્ષેત્રફળ થશે 0.47.72. બંનેનો સરવાળો કરીએ તો 0.97.72 થશે, 5 ને 4 નો, એટલે 9772. ટકાવારીમાં જવાબ માંગ્યો છે એટલે ગુણ્યા 100 કરીએ તો આપણે નીચે આપણો જવાબ આ રીતે લખી શકીએ. તેથી આમ વિતરણના સોરી એ જવાબ લખવાનો રહી ગયો, બરાબર 97.72%. તેથી વિતરણના 97.72% અવલોકનોની કિંમત 72%
અવલોકનોની કિંમત 130 કરતા ઓછી હશે. 130 કરતા ઓછી. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને બંને દાખલા વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી ગયા હશે. તો બાકીના સમ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. સો ગુડ બાય એવરીવન.